स्टूडेंट्स ऑफ स्टैंडर्ड सिक्स आज आप कॉम्प्यूटर में चैप्टर थ्री पावर पॉइंट करीशू। हवे आपणे पावर पॉइंट नी अंदर जोईए स्लाइड ए पावर पॉइंट में पायानो घटक छे। स्लाइड नी श्रेणी नी रजूआत ने प्रेजेंटेशन कहे छे। स्लाइड नी श्रेणी जे होय पेज होय एने प्रेजेंटेशन कहेवाय। पावर पॉइंट नी दरेक स्लाइड में तमे चित्रो चार्ट कोठा ध्वनि एनिमेशन पण उमेरी शको छो। आपणे पावर पॉइंट नी स्लाइड में चित्रों चार्ट एनिमेशन ध्वनि ए पण आपणे उमेरी शकीए छीए। तमारा कॉम्प्यूटर पर तमे तमारू प्रेजेंटेशन करी शको छो तेमज हेन्डआउट पुस्तिका पण तैयार करी शको छो। आपणे कॉम्प्यूटर में प्रेजेंटेशन अथवा तो पुस्तिका पण तैयार करी शकीए छीए। हवे सौ प्रथम पावर पॉइंट शुरू करवा आपणे शुं करीशुं तो के पावर पॉइंट शुरू करवा आपणे सौ प्रथम कम्प्यूटर चालू करवानुं। त्यारबाद स्टार्ट मेनू माटे स्टार्ट बटन पर क्लिक करो। अहीं जुओ तमने अहीं आ स्टार्ट बटन देखाय छे तेना उपर क्लिक करवानुं। सब मेनू जोवा माटे ओल प्रोग्राम्स पर पॉइंट करो। ते सब मेनू पर माइक्रोसॉफ्ट ऑफिस फोल्डर खोलवा तेना पर क्लिक करो। आवी रीते स्टार्ट मेनू पर क्लिक करवा करता तमने जोवा मळशे। स्टार्ट मेनू पर क्लिक करी हवे तेमा आपणे पावर पॉइंट ओल प्रोग्राम्समां थी आपणे पावर पॉइंट करीशुं। त्यारबाद माइक्रोसॉफ्ट पावर पॉइंट पर क्लिक करो। स्क्रीन पर तमने पावर पॉइंट विंडो जोवा मळशे। तो चलो आपणे जोईए। आ रही तमारी पावर पॉइंट विंडो। त्यारबाद टाइटल बार तो टाइटल बार कोने कहेवाय। टाइटल बार पर वचमां प्रोग्रामनुं नाम प्रेजेंटेशन वन माइक्रोसॉफ्ट पावर पॉइंट जोई शकशो। पावर पॉइंटमां तमे अहीं जे आने पहली लाइन छे एने टाइटल बार कहेवाય છે। ત્યાં આપણને જેમ બુકમાં બતાવેલું છે એમ પ્રેઝન્ટેશન વન માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ જ્યાં તમારું કર્સર છે ત્યાં લખેલું બતાવશે તમને। ત્યારબાદ ડાબી બાજુના ખૂણા પર તમે ઓફિસ બટન જોઈ શકશો। તમારું પ્રેઝન્ટેશન ખોલવા સેવ કે પ્રિન્ટ કરવા આ બટન પર ક્લિક કરો। ત્યારબાદ જોઈએ લેફ્ટ સાઈડ બટન પર આપણને સેવ અન્ડુ રીડુ એ બધા બટન તમને જોવા મળે છે। ત્યારબાદ જમણી બાજુના ખૂણા પર તમને ત્રણ બટન જોવા મળે છે જેમ કે મિનિમાઇઝ રિસ્ટોર ડાઉન એન્ડ ક્લોઝ। હવે આપણે જોઈએ પાવર પોઈન્ટના ટાઇટલ બાર પર જમણી બાજુ અહીંયા આ જે છે મિનિમાઇઝ રિસ્ટોર ડાઉન એન્ડ ક્લોઝ બટન આ ત્રણ બટન જમણી બાજુ પર હોય છે। ત્યારબાદ મિનિમાઇઝ બટન પર ક્લિક કરો। ડેસ્કટોપ પરથી પાવર પોઈન્ટ વિન્ડો અદૃશ્ય થઈ જશે। હવે તમને ટાસ્ક બાર પર માત્ર તેનું આઇકન બટન જોઈ શકશો। શું જોઈ શકાય તો કે આઇકન બટન। હવે આપણે અહીંયા મિનિમાઇઝ કરીએ। મિનિમાઇઝ કરતાં આપણે જોઈએ શું થાય છે। મિનિમાઇઝ કરતાં વિન્ડો અદૃશ્ય થઈ ગઈ તે આપણે જોયું। હવે તમને આઇકન બટન ટાસ્ક બાર પર જોવા મળે છે। તો આ રહ્યું એનું આઇકન બટન જે તમને ટાસ્ક બાર પર દેખાય છે। ફરીથી પાવર પોઈન્ટ વિન્ડો જોવા માટે ટાસ્ક બાર પરના તેના આઇકન બટન પર માત્ર ક્લિક કરો। હવે ફરીથી આપણે પાવર પોઈન્ટ વિન્ડો જોવી હોય તો ફરીથી તેના આઇકન બટન પર આપણે ક્લિક કરવાનું રહેશે। આપણે ફરીથી ક્લિક કરીએ તો ફરીથી પાવર પોઈન્ટ વિન્ડો તમને જોવા મળશે। ત્યારબાદ રિસ્ટોર ડાઉન। હવે રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરો તો પાવર પોઈન્ટ વિન્ડો જરી નાની થઈ જશે। તો આપણે જોઈએ રિસ્ટોર ડાઉન કરીને આ જે છે એ રિસ્ટોર ડાઉન બટન છે। રિસ્ટોર ડાઉન બટન પર આપણે ક્લિક કરીએ માઉસથી તો જુઓ વિન્ડો થોડી નાની થઈ ગઈ જેમ આપણે બુકમાં વાંચ્યું। ત્યારબાદ
नानी विंडो में रिस्टोर डाउन बटन मेक्सिमाइज बटन में फेरवाई जशे। विंडो ने तेना मूळ कद में फरी जोवा माटे मेक्सिमाइज बटन पर क्लिक करो। हवे आपणे रिस्टोर डाउन बटन छे एना बदले आपणे आवु बटन जोवा मळशे। चलो आपणे जोईए, अहींया ज्यां रिस्टोर डाउन नुं बटन हतुं त्यां हवे मेक्सिमाइज नुं बटन जोवा मळे छे तमने। हवे आपणे फरीथी मेक्सिमाइज पर करिए तो फरीथी तेना मूळ कदमां आપણને જોવા મળશે। મેક્સિમાઇઝ બટન પર ચલો આપણે ક્લિક કરીને જોઈએ। મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરતા જુઓ ફરીથી તેના મૂળ કદમાં ફેરવાઈ ગઈ અને અહીંયા ફરીથી રિસ્ટોર ડાઉનનું બટન આવી ગયું। ત્યારબાદ પાવર પોઈન્ટ બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો। હવે પાવર પોઈન્ટ તમારે બંધ કરવું હોય તો આ ક્લોઝ પર ક્લિક કરવાથી પાવર પોઈન્ટ વિન્ડો બંધ થઈ જશે। ચલો આપણે પાવર પોઈન્ટ વિન્ડો બંધ કરીએ, ક્લોઝ કરીએ। આ તમારી પાવર પોઈન્ટ વિન્ડો ક્લોઝ થઈ ગઈ। ત્યારબાદ છે મેનુ બાર। ચલો હવે આપણે મેનુ બાર જોઈશું। મેનુ બાર કોને કહેવાય તો કે જે ટાઇટલ બારની નીચેની બાર હોય એને આપણે મેનુ બાર કહીશું। મેનુ બારમાં કયા કયા ઓપ્શન હોય છે તો કે હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન્સ, સ્લાઇડ શો, રિવ્યૂ એન્ડ વ્યૂ। અહીંયા જોઈએ મેનુ બાર વિવિધ ટેબ ધરાવે છે, જેમ મેં બતાવ્યું પાવર પોઈન્ટમાં એવી રીતે હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન, સ્લાઇડ શો, રિવ્યૂ એન્ડ વ્યૂ। જુઓ આ રહી તમારી ટાઇટલ બારની નીચેની બાર જે છે એ મેનુ બાર। ત્યારબાદ જ્યારે તમે કોઈ એક ટેબ પર ક્લિક કરો ત્યારે નીચે રિબન સંબંધિત ટૂલ્સ દર્શાવે છે, જે તમને સ્લાઇડ તૈયાર કરવામાં તથા તેમાં કામ કરવામાં મદદરૂપ થાય છે। જો આપણે જોઈએ આ જે છે એ શું છે, આપણે એ આપણે રિબન છે। આ જુઓ આ હોમ બટન પરની રિબન છે। ત્યારબાદ આપણે ઇન્સર્ટ કરશું તો એની રિબન બતાવશે, એવી રીતે નીચે રિબન બતાવે છે। જુઓ અહીંયા બતાવેલી છે એવી રીતે। હવે પાવર પોઈન્ટના ઉપયોગ માટે કોઈ પણ મદદ મેળવવા માટે મેનુ બારની જમણી બાજુ પરના માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ હેલ્પ બટન પર ક્લિક કરો। ચલો હવે આપણે જોઈએ મેનુ બાર પર રાઇટ સાઇડ પર તમને અહીંયા ક્વેશ્ચન માર્ક જેવું બતાય છે એ શું છે, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ હેલ્પ। એની મદદથી આપણે કોઈ પણ મદદ જોઈએ તે આપણે મેળવી શકીએ છીએ। ત્યારબાદ છે સ્લાઇડ પેન। સ્લાઇડ પેન છે એ એક્ટિવ સ્લાઇડ, જે સ્લાઇડ પર તમે હાલ કામ કરી રહ્યા છો તે દર્શાવે છે। સ્લાઇડ પર તમારું લખાણ, ટેક્સ્ટ કેવું દેખાશે તે તમે જોઈ શકો છો અને તેમાં ફેરફાર પણ કરી શકો છો। સ્લાઇડ પેન પરની તમે ગ્રાફિક્સ, ધ્વનિ તથા એનિમેશન પણ ઉમેરી શકો છો। જો અહીંયા તમારી આ જે છે એ સ્લાઇડ પેન છે, અત્યારે તમે જે સ્લાઇડમાં વર્ક કરી રહ્યા હોય તેનું તમને બતાવે છે અને તમે તેમાં ગમે તે લખાણ, જો આ રીતે કોઈ પણ લખાણ તમે લખી શકો છો। જો મેં લખ્યું માય કોમ્પ્યુટર તો તમને સ્લાઇડ પેન પર તમને એ બતાવશે લખેલું। હવે તમે આ સ્લાઇડ પેનમાં તમે ચિત્ર, ધ્વનિ, કાંઈ પણ તમે એનિમેશન, કાંઈ પણ તમે ઉમેરી શકો છો। ત્યારબાદ હવે આપણે જોઈએ, ત્યારબાદ ટપકાવાળી બાહ્ય રેખાવાળા બે બોક્સને પ્લેસ હોલ્ડર્સ કહે છે, જે તમને જણાવે છે કે કેવા પ્રકારની માહિતી તમારે ટાઈપ કરવાની છે। અહીંયા જુઓ હવે પાવર પોઈન્ટમાં અહીંયા બે ટપકાવાળા બોક્સ બતાવે છે તમને, એમાં આપણે કયા પ્રકારની માહિતી આપણે લખવાની છે એ તમને દર્શાવે છે। ત્યારબાદ જ્યારે તમે પાવર પોઈન્ટ શરૂ કરો ત્યારે સ્લાઇડ પેન તમને ટાઇટલ સ્લાઇડ, એક્ટિવ સ્લાઇડ તરીકે દેખાશે,
તમે બે પ્લેસ હોલ્ડર જોઈ શકશો, સ્લાઇડના શીર્ષક માટે અને પેટા શીર્ષક માટે. અહીંયા જુઓ, તમને એક એક્ટિવ સ્લાઇડ અહીંયા આ બતાવે છે. અહીંયા તમને બે પ્લેસ હોલ્ડર્સ છે, એક છે એ શીર્ષક માટે હોય છે અને આ જે બીજું છે એ પેટા શીર્ષક માટે હોય છે. જે મેં અહીંયા ટાઈપ કર્યું એ પેટા શીર્ષક માટે હોય છે અને જે આ પહેલું હોય છે એ શીર્ષક માટે હોય છે. ત્યારબાદ છે સ્લાઇડ્સ આઉટલાઇન પેન. હવે આ જે છે એ સ્લાઇડ્સ આઉટલાઇન પેન છે. અહીંયા જુઓ, આ રહ્યું ડાબી બાજુ સ્લાઇડ્સ આઉટલાઇન પેન તમને દર્શાવે છે. ત્યારબાદ તેમાં છે સ્લાઇડ આઉટલાઇન પેન બે ટેપ ધરાવે છે. કેટલી ટેપ ધરાવે છે? તો કે બે ટેપ ધરાવે છે, સ્લાઇડ્સ ટેબ એન્ડ આઉટલાઇન ટેબ. અહીંયા જુઓ, અહીંયા તમને બે ટેબ બતાવે છે, એક સ્લાઇડ સ્ટેબ એન્ડ સેકન્ડ જે છે એ આઉટલાઇન ટેબ. ત્યારબાદ આપણે જોઈએ સ્લાઇડ પેન પર દરેક સ્લાઇડની નાની પ્રતિકૃતિ તમને સ્લાઇડ ટેબ દર્શાવે છે. જ્યારે તમારી પાસે ઘણી સ્લાઇડ્સ હોય ત્યારે સ્લાઇડ પેન પર કોઈ સ્લાઇડ લાવવા માટે તમે સ્લાઇડ ટેબની નાની પ્રતિકૃતિ પર ક્લિક કરી શકો છો. તમારા પ્રેઝન્ટેશનમાં સ્લાઇડની ફરી ગોઠવણી કરવા માટે તમે નાની પ્રતિકૃતિને ડ્રેગ કરી શકો છો. સ્લાઇડ ટેબ પર તમે સ્લાઇડને ઉમેરી કે ભૂસી પણ શકો છો. હવે અહીંયા આપણે સ્લાઇડમાં જોઈએ, તમે આપણે કોઈ પણ સ્લાઇડ એડ કરી શકીએ છીએ. જુઓ, આપણે કોઈ પણ સ્લાઇડ એડ કરી શકીએ છીએ, ત્યારબાદ એમાં કાંઈ પણ ઉમેરી શકીએ છીએ. તમે ચિત્ર કે કાંઈ પણ તમે ઉમેરી શકો છો. ત્યારબાદ એને આપણે ડ્રેગ, આવી રીતે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને તમે એને ફેરવી શકો છો. જુઓ, મેં અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું, માય કોમ્પ્યુટર નીચે લાવી દીધું. એવી રીતે તમે સ્લાઇડ ફેરફાર કરી શકો છો. સ્લાઇડ જુઓ ડિલીટ પણ થઈ શકે છે. સ્લાઇડ આપણે રાઈટ ક્લિક કરીને આપણે ડિલીટ કરવી હોય તો ડિલીટ સ્લાઇડ કરીને આપણે ડિલીટ પણ કરી શકીએ છીએ. આ રીતે સ્લાઇડ્સનો સ્લાઇડ ટેબનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આઉટલાઇન ટેબ. આઉટલાઇન ટેબનો ઉપયોગ દરેક સ્લાઇડ પરના લખાણને જોવા માટે થાય છે. જ્યારે તમે આઉટલાઇન ટેબ પર ક્લિક કરશો ત્યારે અહીં દર્શાવ્યા પ્રમાણે પેન દેખાશે. હવે આઉટલાઇન ટેબનો ઉપયોગ આપણે શું થશે તે જોઈએ. આપણે આઉટલાઇન પર ક્લિક કરીએ. આઉટલાઇન ટેબ પર જુઓ, આપણે આ રીતે તમને લખાણ જોવા મળે છે અને સ્લાઇડ નંબર પણ તમને જોવા મળે છે. તે સ્લાઇડ નંબર અને સ્લાઇડનો આઇકન દર્શાવે છે. તેના પછી સ્લાઇડ પરનું લખાણ પ્રગટ થાય છે. તે જે આ જે આઉટલાઇન પેન છે એ તમને સ્લાઇડ નંબર બતાવે છે અને તેનું લખાણ પણ દર્શાવે છે. આપણે બીજી સ્લાઇડમાં કાંઈ લખેલું નથી એટલે એમાં કાંઈ દર્શાવતા નથી, પણ અહીંયા આપણે પહેલી સ્લાઇડનો નંબર બતાવે છે અને તેમાં માય કોમ્પ્યુટર લખેલું છે તો એ પણ તમને દર્શાવે છે. ત્યારબાદ હવે જે છે એ છે નોટ્સ પેન. નોટ્સ પેનનો ઉપયોગ ચાલુ સ્લાઇડની નોંધ ટાઈપ કરવા માટે થાય છે. તે વધારાની માહિતી છે જે તમે પ્રેક્ષકો સાથે વહેંચવા ઈચ્છો છો. તમારા પ્રેઝન્ટેશનની છાપેલી નકલ આપવા તમે ઈચ્છો છો ત્યારે પણ તેનો ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ નોટ્સ પેન ક્યાં હોય છે. તો આપણે નોટ્સ પેન જે છે એ અહીંયા છેલ્લે જે આવે છે એને નોટ્સ પેન કહેવાય છે, જે આપણે પ્રેક્ષકો સાથે માહિતી શેર કરવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ છે સ્ટેટસ બાર. સ્ટેટસ બાર પ્રેઝન્ટેશનની માહિતી દર્શાવે છે, જે સક્રિય સ્લાઇડનો સ્લાઇડ નંબર પણ દર્શાવે છે. અહીંયા આપણે જોઈએ, આ જે છે લાસ્ટ લાઇન એ જે છે એ સ્ટેટસ બાર છે, તમને સક્રિય સ્લાઇડનો નંબર દર્શાવે છે. આપણે અહીંયા ફર્સ્ટ નંબરની સ્લાઇડ સક્રિય કરીએ તો એ અહીંયા તમને એક નંબર બતાવશે. ત્યારબાદ સેકન્ડ નંબરની કરીએ તો સેકન્ડ સ્લાઇડ તમને દર્શાવે છે. ત્યારબાદ છે જમણી બાજુ પર તમે વ્યૂ ટૂલબાર જોઈ શકો છો, તે ત્રણ વ્યૂ દર્શાવે છે. જમણી બાજુ તમે
અહીંયા વ્યૂ બાર જોઈ શકો છો. અહીંયા તમને આ જે છે વ્યૂ જે છે એ તમને ત્રણ વ્યૂ દર્શાવે છે. હવે ફર્સ્ટ જે છે એ નોર્મલ વ્યૂ, ત્યારબાદ સ્લાઇડ શોટર એન્ડ થર્ડ છે જે સ્લાઇડ શો. સ્લાઇડની રચના અને તેમાં ફેરફારો નોર્મલ વ્યૂમાં થાય છે. હવે આપણે જોઈએ તેમાં વ્યૂ ટૂલબાર. વ્યૂ ટૂલબારમાં શું છે તો કે આ જે છે વ્યૂ ટૂલબાર છે. હવે આપણે જે ફર્સ્ટ જે છે નોર્મલ વ્યૂ છે એમાં આપણે સ્લાઇડમાં કાંઈ પણ ફેરફાર જે છે એ નોર્મલ વ્યૂમાં થાય છે. ત્યારબાદ છે સ્લાઇડ શોર્ટર, તો તમને આવી રીતે સ્લાઇડ શોર્ટર બતાવશે. ત્યારબાદ છે સ્લાઇડ શો, તો તમને આવી રીતે તમારો સ્લાઇડ શો તમને દર્શાવી શકાય છે. હવે આપણે હવે જમણી બાજુના ખૂણા પર તમે ઝૂમ સ્લાઇડર જોઈ શકશો, જેનો ઉપયોગ સ્લાઇડના દેખાવાના કદના વધારા કે ઘટાડવા માટે થાય છે. હવે આપણે જોઈએ જમણી બાજુના ખૂણા પર આ જે છે ઝૂમ સ્લાઇડર છે, જે તમને સ્લાઇડ જુઓ પ્લસ કરું છું તો તમને સ્લાઇડનો વધારો થાય છે, અને ઝૂમ આઉટ કરું છું તો સ્લાઇડના કદમાં ઘટાડો થાય છે. ઝૂમ ઇનથી સ્લાઇડના કદમાં વધારો થાય એન્ડ ઝૂમ આઉટથી સ્લાઇડના કદમાં ઘટાડો થાય છે. સો સ્ટુડન્ટ્સ, હવે આપણે આજે આટલું જ પાવર પોઈન્ટમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડું વધારે શીખીશું. થેન્ક યુ.